आ तरफ बात सूरतनी કરવામાં આવે તો સુરતની અંદર હત્યાના બનાવો સતત વધી રહ્યા છે। 24 કલાકમાં ત્રીજી હત્યાને અંજામ આપવામાં આવ્યું છે। એસિડ છાટ્યું હોય મોઢા પર તેવી લાશ મળી આવી છે અને પોલીસે તપાસ હાથ ધરી દીધી છે। 24 કલાકમાં આ ત્રીજી હત્યાની ઘટના સામે આવી છે। ડાંદેર વિસ્તારમાં મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી છે। હત્યા કરી ઓળખ છુપાવવા માટે મોઢા પર એસિડ છાંટવામાં આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ સુરતમાં સતત હત્યાના કેસ વધી રહ્યા છે અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। રાંદેર વિસ્તારની આ ઘટના છે। રાંદેર વિસ્તારમાં મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી અને ઓળખ છુપાવવા માટે મોઢા પર એસિડ છાંટવામાં આવ્યું છે। तो पुलिस घटनास्थले पहुंची चुकी है और पुलिस मृतदेह ने पोस्टमार्टम अर्थे खसेड़ी दीधो है कि जेथी करीने विगतों मेळवी शकाय। परंतु आ प्रकार लाश मळी आवता विस्तार की अंदर पर चकचार मची गई है। हवे पुलिस कामगिरी शुरू करी है। पुलिस तपास में महिला की ओळख झड़पी कर देवामां आवशे अने साथे ज कई रीते आ हत्या ने अंजाम आपवामां आव्यो छे केस पण पुलिस झड़पथी उकेली देशे। परंतु महत्वनी बात ए छे के वारंवार आ प्रकारनी घटनाओ केम बनी रही छे। सूरत शहेरमां ज हत्याना बनावो सतत वधी रह्या छे। सूरतमां हत्या लूटफाट अपहरण अने दुष्कर्मना केस पण सतत वधी रह्या छे। तेवामां वधु एक लाश मळी आवता चकचार। वधु माहिती साथे संजय महंत जोडाया छे। जी संजय, जे रीते कही शकाय के घटनास्थळेथी महिलानी हत्या करेली हालतमां लाश मळी, पोलीसे कई दिशामां चक्रो गतिमान कर्या? સુરત શહેરના રાંદેર વિસ્તારમાં 24 કલાકમાં હત્યાના બનાવો સામે આવ્યા છે। ત્યારે એક મહિલાની અને મહિલાની તપાસમાં સામે આવ્યું કે મહિલાની ઓળખ છુપાવવા માટે તેના ચહેરા ઉપર એસિડ નાખી દેવામાં આવ્યું છે। અને સમગ્ર મામલે હાલ તો રાંદેર પોલીસ દ્વારા મહિલાનો જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે। એટલે તેની ઓળખ શોધવાની દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી સંજય, સમગ્ર વિગત આપવા બદલ આભાર। તો જે રીતે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને હવે મહિલાની ઓળખ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે, સાથે જ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજને આધારે પણ પોલીસ તપાસ કરશે કે કોણે હત્યા કરી હતી અને આ લાશ અહીંયા કેવી રીતે પહોંચી।